ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે મમ્મદપુરા એપીએમસીમાં પારાવાર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તો વરસાદી પાણી ભરાઈ રહેવાથી વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે। આ સમસ્યાના કાયમી નિરાકરણની વેપારીઓ માંગ કરી રહ્યા છે। ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે મમ્મદપુરા વિસ્તારમાં આવેલ એપીએમસીના વેપારીઓ માટે વરસાદ આફત લઈને આવ્યો છે। ભરૂચમાં આજે સવારે વરસેલા ભારે વરસાદના કારણે એપીએમસીમાં દુકાન નજીક પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે વેપારીઓના માલ સામાનને નુકસાન થયું હતું। તો આ તરફ વરસાદી માહોલ વચ્ચે બગડી ગયેલા શાકભાજીનો જથ્થો ખુલ્લામાં જ પડી રહેતા અસહ્ય દુર્ગંધ વેઠવાનો વારો આવે છે। વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા એપીએમસીમાં વેપારીઓને કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી, જેના કારણે વેપારીઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। સાફ સફાઈ પણ ન કરાતા એપીએમસીમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે। દિવાળી ઉત્પન્ન બજાર સમિતિ વેપારી એસોસિએશનનો ઉપપ્રમુખ બોલું છું। અમે વર્ષોથી અહીંયા ધંધો કરીએ છીએ। નગરપાલિકાને તમામ વેપારીઓ લાખો રૂપિયાનો હાઉસ ટેક્સ, સફાઈ વેરો, લાઇટ વેરો બધું નિયમિતપણે ચૂકવીએ છીએ, પરંતુ નગરપાલિકા તરફથી અમને કોઈ એવી સુવિધાઓ આપવામાં આવતી નથી। આપ જોઈ શકો છો કે આટલા વરસાદમાં પાણી અહીંયા ભરાઈ જાય છે, એની કોઈ સાફ સફાઈ કરતું નથી। એટલે અમારી માંગણી એ જ છે નગરપાલિકા અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાધીશોને કે આ સાફ સફાઈ નિયમિતપણે યોગ્ય પ્રમાણે થવી જોઈએ, જેથી વેપારીઓ અને ખેડૂતોને કોઈ રોગ થવાનો ભય ન રહે। અત્રે મહત્વપૂર્ણ છે કે મમ્મદપુરા વિસ્તારમાં આવેલ એપીએમસીને વડદલા ગામ નજીક સ્થળાંતર કરવાનો વિવાદ ચાલી રહ્યો છે। એવામાં વેપારીઓ દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવને લઈ વિરોધ નોંધવામાં આવ્યો છે, ત્યારે તંત્ર દ્વારા વેપારીઓને સુવિધા આપવામાં આવે એ જરૂરી છે। ભરૂચના મમ્મદપુરા વિસ્તારમાં આવેલ એપીએમસીમાં વેપાર કરતા વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। માત્ર થોડા જ વરસાદમાં એપીએમસીમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, તેના કારણે વેપારીઓ તેમજ અહીં જે માલ વેચવા આવતા ખેડૂતોને ઘણી જ હાલાકીનો સામનો કરવો પડે છે। તો બીજી તરફ એપીએમસીમાં ગંદકીના ઢગ પણ જોવા મળે છે। સડેલા શાકભાજી અને ફ્રૂટના કારણે અહીં રોગચાળો ફાટી નીકળવાની વેપારીઓ દહેશત વ્યક્ત કરી રહ્યા છે। વેપારીઓનો આક્ષેપ છે કે તેઓ દ્વારા લાખો રૂપિયાનો ટેક્સ નગરપાલિકામાં જમા કરાવવામાં આવે છે, તેમ છતાં પ્રાથમિક સુવિધા પણ અપાતી નથી। એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, તો બીજી તરફ એપીએમસીમાં ગંદકીના ઢગના કારણે અનેક વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવા વેપારીઓ મજબૂર બન્યા છે, ત્યારે નગરપાલિકા અને વહીવટીતંત્ર એપીએમસીમાં સાફ સફાઈ કરાવે તેમજ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તે અત્યંત જરૂરી છે। કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ।